નમસ્કાર પ્રિય ગુજરાતીના ધર્મચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે મેં બતાવી રહ્યા છે ભાઈ બીજનું મહત્વ. પૌરાણિક શાસ્ત્ર અનુસાર કાર્તક શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈ દૂજ અથવા યમ તૃતીયાના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તેમના ઘરે બોલાવે છે, તેમને તિલક કરે છે અને તેમને ભોજન કરાવે છે. પૌરાણિક કથા અનુસાર સૂર્યની પુત્રી યામી એટલે કે યમુનાએ કાર્તક શુક્લ પક્ષના બીજા દિવસે પોતાના ભાઈ યમને પોતાના ઘરે આમંત્રિત કર્યા અને પોતાના હાથે બનાવેલું સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું, જેનાથી યમરાજ ખૂબ પ્રસન્ન થયા અને પોતાની બહેન યમુનાને વરદાન માંગવા કહ્યું. ત્યારે યમુનાએ પોતાના ભાઈ યમ પાસેથી આ વરદાન માંગ્યું કે આ દિવસે જે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવે અને તેને ભોજન કરાવે અને તેના કપાળ પર તિલક લગાવે તો તેને તમારો એટલે કે યમનો ભય ન રહે. આવું કહેતા યમરાજે પોતાની બહેનને તથાસ્તુ કહીને આ વરદાન પ્રદાન કર્યું. તેથી આજના દિવસે જે ભાઈ પોતાની બહેનને ત્યાં ભોજન કરે છે એ ભાઈ બહેનોને યમનો ભય રહેતો નથી. હવે જાણીશું ભાઈ દૂજનું શુભ મુહૂર્ત. આશો મહિનાના શુક્લ પક્ષની તૃતીય તિથિ 26 ઓક્ટોબર 2022 ના રોજ બપોરે 2:42 પર લાગશે. આ તિથિ 27 ઓક્ટોબર 2022 ના રોજ બપોરે 12:45 સુધી સમાપ્ત થશે. આ વખતે 26 ઓક્ટોબરના રોજ ભાઈ બીજનો તહેવાર ઉજવાશે. ભાઈ બીજનું બીજ મુહૂર્ત 26 ઓક્ટોબરના રોજ બપોરે 1:18 થી 3:33 સુધી રહેશે. ભાઈ બીજના બીજા દિવસે શું કરવું? ભાઈ બીજના દિવસે બહેનો પોતાના ભાઈને આમંત્રણ આપીને તેમને પોતાના હાથથી બનાવેલું સ્વાદિષ્ટ ભોજન કરાવે અને તેમને તિલક કરે. ભોજન ઉપરાંત પોતાના ભાઈને પાન ભેટ કરે. એવું કહેવાય છે કે પાનનું બીડું ભેટ કરવાથી બહેનોનું સૌભાગ્ય અખંડ રહે છે. શું ન કરવું? શાસ્ત્ર મુજબ આજના દિવસે જે ભાઈ પોતાના ઘરે જ ભોજન કરે છે તેને દોષ લાગે છે. જો બહેનનું ઘર જવું શક્ય ન હોય તો કોઈ નદી કિનારે ગાયની પોતાની બહેન માનીને તેની નિકટ ભોજન કરવું શુભ રહે છે. યમુના સ્નાન. એવી માન્યતા છે કે યમ દ્વિતીયાના દિવસે જે ભાઈ બહેન યમુનામાં સ્નાન કરે છે તેમને યમરાજનો ભય રહેતો નથી અને તેમને યમલોક જવું પડતું નથી. જો મિત્રો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં.